नमस्कार खेडूत मित्रों, स्वागत छे तमारू अमारी यूट्यूब चैनल खेडूत जगत में। खेडूत मित्रों, हाल शियाळो पाक तैयार थई गया छे। चना होय के घऊं, दरेक खेडूतना खेतरनी अंदर तमे नजर फेरवो एटले तमाम पाक अत्यारे तैयार थईने आपणी सामे आवी गया छे। तो हवे आ खेडूत मित्रों, आपणे जाणीए छीए कि घऊंनो पाक, घऊंना पाकनी अंदर छे, घऊंनो पाक तैयार थई जाय पछी आपणे घऊंने वाढवा पड़े, त्यारबाद एना पूळा वाळवाना, અને અંતે છે થ્રેસરની અંદર છે આપણે ઘઉં કાઢતા હોય છે। પરંતુ એનાથી ખેડૂતો છે એને મજૂરીની વધી જતી હોય છે। તો ખેડૂત મિત્રો, હાલ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે, એમ ખેતીમાં નવા નવા સાધનો આવતા જાય છે, જે ખેડૂતનું કામ ખૂબ સરળ બનાવે છે। તો આજે અમે તમારી સામે ખેડૂત મિત્રો, ઘઉંના પાકમાં તમને મજૂરી ઓછી કરાવે એવું સરસ મજાનું એક યંત્ર, એના વિશેની માહિતી આપવાના છીએ। તો ખેડૂત મિત્રો, ચલો આપણે છે સૌથી પહેલાં જે ખેડૂત ભાઈએ પોતાના પાકની અંદર છે ઘઉંની અંદર ઘઉં વાઢવા માટે આ યંત્રનો ઉપયોગ કર્યો છે, એ ખેડૂત ભાઈનો પરિચય મેળવી લઈએ અને તેમના અનુભવ જાણી લઈએ। ત્યારબાદ આપણે છે જે આ યંત્ર લાવ્યા છે, યંત્ર જેમણે વસાવ્યું છે, એ ભાઈની પણ મુલાકાત લઈએ। તો ચલો સૌથી પહેલાં છે ખેડૂત ભાઈનો પરિચય મેળવી લે। રામ રામ દાદા। રામ રામ। રામ રામ। હવે તમારું નામ જણાવી દો અમારા ખેડૂત મિત્રોને। મારું નામ જેસાભાઈ વૈશ્રામભાઈ। જેસાભાઈ વૈશ્રામભાઈ, તમારું ગામ કયું? આથાણી। ગામ આથાણી, તાલુકો વિછ્યા અને જિલ્લો રાજકોટ। ખેડૂત મિત્રો, આજે આપણે જેસાભાઈની મુલાકાતે છીએ। હવે જેસાભાઈ, અહીંયા તમે તમારા ખેતરની અંદર ઘઉંનો પાક વાવેલો અને સરસ મજાના ઘઉં ઊભા છે, તો હવે આ તમે છે આને વાઢવા માટે આ યંત્રનો ટૂંકમાં તમે સહારો લીધો, તો હવે તમે અમારા ખેડૂત મિત્રોને જણાવો કે ભાઈ તમે શા માટે ઘઉં વાઢવાને બદલે આ યંત્રનો સહારો લીધો? આમાં તો એવું છે, વાઢે છે સરસ, બહુ મજૂર કરતા સસ્તું પડે। હા, ટૂંકમાં મજૂરો જે વઢાવી એના કરતા સસ્તું પડે છે અને વાઢે છે સારું, આમ કાંઈ નુકસાન થતું નહીં, ડુંડે ડુંડે વેરાયતી નથી। બરાબર, ટૂંકમાં મેન તો પ્રશ્ન, નકર આપણે યંત્રથી વાઢવામાં એવું રહેતો કે પાક આપણો ક્યાંક ને ક્યાંક એના નુકસાન થતું, નુકસાન થતું નથી અને મજૂરો પણ ઓછા જોઈએ ટૂંકમાં સરસ। હવે કદાચ આજુબાજુમાં તમે અમે નજર ફેરવી તો ક્યાંક એક શેઢા પાળ્યા છે, અમુક ડુંડીઓ છે, તો એનો મતલબ એવો થયો કે એ ડુંડીઓનું નુકસાન એટલું બધું છે નહીં? નુકસાન જરાય નહીં, આમ મજૂરથી વાઢે નીકળતા સરસ વધારે છે અને એવા રહેતા નથી। મજૂરી કેવી છે ખેડૂતોને? આપણે માનો કે હવે તમારે ઘઉં વાઢવા માટે આપણે મજૂરો કર્યા હોય તો એની મજૂરી અને આની મજૂરી, આ સસ્તું પડે મજૂર કરતા સરસ, જો આ ટૂંકમાં મજૂરો કરતા સસ્તું છે। અને ઓલું તો શું થાય કે આપણે મજૂરો કરીએ તો મજૂરો છે એને મજૂરી આપવા છતાં છે પૂરતા મજૂરો ક્યાંક ને ક્યાંક મળતા નથી અને આપણું કામ 2 કે 3 દિવસ મોડું થતું હોય, જ્યારે આ ખૂબ સરળતાથી તમારું કામ કરી આપે। હવે આ મેં જોયું કે આ જે ઘઉં વઢાઈ જાય છે ને, વઢાઈ જાય સાથે આ પૂળો પણ વળાય, તો પૂળો પણ યંત્રમાં જ વળાઈ જાય છે કે હાથે વાળવો પડે? ના ના, એમાં જ વળાઈ જાય, સરસ યંત્રની અંદર છે હાથે વઢાતા જાય અને પૂળો પણ તૈયાર થતો જાય છે, એટલે ઈ મજૂરી પણ આપણી ઘટે છે, ઓછી થાય। તો ખેડૂત મિત્રો, હવે આપણે ખેડૂત ભાઈનો તો અનુભવ જાણ્યો કે ભાઈ એને છે પોતાને ટૂંકમાં મજૂરી ઓછી થાય અને મજૂરી ખર્ચ પણ ઓછો થાય અને સરળતાથી અને ખૂબ ઝડપથી પોતાનું કામ આનાથી થાય છે। તો હવે આ જે યંત્ર વસાવ્યું છે અને જે ટૂંકમાં ઘઉં વાઢી આપે છે એ ભાઈની મુલાકાત લઈ લઈએ। કેમ છો? મજામાં? મજામાં। હવે તમે અમારા ખેડૂત મિત્રોને તમારું નામ જણાવો। મારું નામ છે મકવાણા ડાયાભાઈ લક્ષ્મણભાઈ મકવાણા। ડાયાભાઈ, હવે તમારું ગામ કયું? મારું ગામ ઘેલા સોમનાથ પીપળિયા। ઘેલા સોમનાથ પીપળિયા, તાલુકો વિછ્યા અને જિલ્લો રાજકોટ। હવે અમે ખેડૂત ભાઈનો અભિપ્રાય જાણ્યા, ભાઈ ખેડૂત ભાઈ અમને કીધું કે ભાઈ તમે ખૂબ સરળતાથી અને ખૂબ સસ્તા દરે ટૂંકમાં ઘઉંને વાઢી આપો છો, તો હવે અમારા અન્ય ખેડૂત મિત્રોને ઘઉં વાઢવા બરાબર તમારા યંત્રની મદદથી ઘઉં વઢાવવા છે, તો એના માટે છે તમારો સંપર્ક કરવો હોય તો સૌથી પહેલાં તો તમારા મોબાઈલ નંબર અમારા ખેડૂત મિત્રોને આપી દો। મારો મોબાઈલ છે 81 46 56 45 92। 81 46 56 45 92। ખેડૂત મિત્રો, મોબાઈલ નંબર નોંધી લીજો જો તમે આ પદ્ધતિથી ઘઉં વાઢવા માંગો છો તો। હવે તમે અમને એ જણાવો કે ભાઈ અમારા ખેડૂત મિત્રોએ તમારો સંપર્ક કર્યો અને એને ઘઉં વઢાવવા છે, તો આમાં તમે વીઘે મજૂરી કેટલી લો છો? હવે આમાં વધારે જાય અને પુળાઈ વળા જાય, કમ્પ્લેટ થઈ જાય, વીઘે 1000 રૂપિયા ભાવ છે। બરાબર, એક વીઘો હોય તો 1 વીઘા જમીનના જે ઘઉં છે એ વઢાઈ જાય અને સાથે પૂળા પણ વળાઈ જાય અને 1000 રૂપિયા, બસ 1000 રૂપિયામાં તમારો 1 વીઘો કમ્પ્લીટ થઈ જાય છે, પૂળા પણ વળાઈ જાય છે અને વઢાઈ પણ
જાય છે. હવે અમે ખેડૂત ભાઈનો તો અભિપ્રાય લીધો કે ભાઈ ખૂબ સારું કામ આપે છે, આ ઉપરાંત તમે જણાવો કે ભાઈ આમાં અમારા ખેડૂત મિત્રોને કોઈ એવું નુકસાન તો નહીં ને? બિલકુલ નુકસાન નહીં, એક ડુંડી ન પડી રહે અને કમ્પ્લેટ નીચેથી નીચેના ભાતે કમ્પ્લેટ વાઢી દે. હા હા, અને હાઈ ક્લાસ પૂળો વળી જાય, પૂળો વળી જાય તમે ઘા કરો પણ પૂળો છૂટે ને એ તો કસકાઈને પૂળો બરાબર. નહીંતર એવું થતું હોય કે ખેડૂતે હાથે પૂળા વાળ્યા હોય ક્યાંક ને ક્યાંક છૂટી જવાનો પ્રશ્ન રહેતો. ખૂબ સરસ, તો અમારા ખેડૂત ભાઈઓનું કામ ટૂંકમાં તમે સાવ સરળ બનાવી દીધું છે. હવે ક્યારેક એવું બનતું હોય છે કે ભાઈ આ યંત્રોથી ને આપણે ખેતી કરવી તો ક્યાંક ને ક્યાંક નુકસાન રહેતું હોય. ભાઈ આપણે જે મોટા થ્રેસર આવે છે એનાથી ઘઉં હારે નીકળી જાય પણ એમાં ભાંઠા રહે અને એને હળગાવો પડે, એવું કાંઈ આમાં નહીં? એવું કાંઈ નહીં, અત્યારે આ ઘઉં વઢાઈ જાય અને પૂળા લેવા જાય થ્રેસરમાં કાઢી નાખે એટલે તરત ખેતીનો ઉપયોગ કરી શકે ખેડૂત, સીધી ખેતી કરી શકાય, ખેડ કરી શકાય. ખૂબ સરસ, તો જોયું ને ખેડૂત મિત્રો, આ પ્રમાણે નવીન ટેકનોલોજીના જે નવા સાધનો છે એ આપણા ખેતીના કામને ખૂબ સરળ બનાવે છે અને સસ્તા દરે આપણી ખેતી કરી આપે છે. તો આવા ખેતીને લગતા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, સાથે પાસે આપેલું જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દો જેથી અમે નવા વિડીયો જે મૂકીએ એની નોટિફિકેશન તમને મળતી રહે. હવે ખેડૂત મિત્રો, આપણે આ ભાઈ જે પોતે હજુ ખેતરની અંદર ઘઉં વાઢવાનું થોડું બાકી છે તો કેવી રીતે ઘઉં વાઢે છે અને કેવી રીતે પૂળો તૈયાર થાય છે એ આપણે વિગતે જોઈએ.